અંગ્રેજી વિશે ભણીશું. અંગ્રેજીમાં યુનિટ 3, માય ફેમિલી. ફેમિલી એટલે કુટુંબ. તો આપણા કુટુંબ વિશે આપણે આજે ભણીશું. એક્ટિવિટી 1, એક કાવ્ય છે. આ ગીત સાંભળો, ગાવો અને ગાઓ. તો ફિંગર ફેમિલી એટલે આંગળીઓનું કુટુંબ. ફિંગર ફેમિલી આંગળીઓનું કુટુંબ. ચલો બાળકો, આપણે આજે કાવ્ય ગાઈએ. તમારી ચોપડીમાં તમે આ વિડીયો જુઓ એટલે તમારી ચોપડી તમારે ખોલી અને બેસવાનું અને આ કાવ્ય સાંભળવાની, સાથે સાથે તમારે ગાવાની પણ છે બાળકો. તો ચલો આપણે કાવ્યનું ગાઈએ. ફાધર ફિંગર, ફાધર ફિંગર, વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ. જસ્ટ બિહાઇન્ડ યુ. હવે મધર, મધર ફિંગર, મધર ફિંગર. વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ. જસ્ટ બિહાઇન્ડ યુ. બ્રધર ફિંગર, બ્રધર ફિંગર, બ્રધર ફિંગર. વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ. જસ્ટ બિહાઇન્ડ યુ. હવે સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર. વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ. જસ્ટ બિહાઇન્ડ યુ. હવે બેબી ફિંગર, બેબી ફિંગર, બેબી ફિંગર. વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ. જસ્ટ બિહાઇન્ડ યુ. તો બાળકો કાવ્ય તમે ગીત ઘરે સાંભળજો ને ગાજો, એવું ત્યાં કાવ્યની સમજૂતી આપીશ બાળકો. તો ફરી ચલો આપણે તારા ચોપડીમાં ધ્યાન આપો બાળકો. તો ફરી તમને આ કાવ્યની ગાય અને સમજૂતી આપીશ. ફાધર ફિંગર, ફાધર ફિંગર એટલે પિતાની આંગળી, પિતાની આંગળી. ફિંગર એટલે આંગળીઓ. તો પિતાની આંગળી, પિતાની આંગળી. વેર આર યુ? ક્યાં છો તમે? વેર આર યુ એટલે ક્યાં છો તમે? હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહી છું હું, અહી છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ. બિહાઇન્ડ એટલે ની પાછળ. તો બરાબર તારી પાછળ. મધર ફિંગર, મધર ફિંગર. માતાની આંગળી, માતાની આંગળી. વેર આર યુ? ક્યાં છો તમે? હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહી છું હું, અહી છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ. બ્રધર ફિંગર, બ્રધર ફિંગર. ભાઈની આંગળી, ભાઈની આંગળી. વેર આર યુ? ક્યાં છો તું, ક્યાં છો તું? હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહી છું હું, અહી છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ. સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર. બહેનની આંગળી, બહેનની આંગળી. વેર આર યુ? ક્યાં છો તું? હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહી છું હું, અહી છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ. બેબી ફિંગર, બેબી ફિંગર. બેબી એટલે બાળક. બાળકની આંગળી, બાળકની આંગળી.
Where are you? ક્યાં છો તું? Here I am, here I am. અહીં છું હું, અહીં છું હું. Just behind you. બરાબર તારી પાછળ. બાળકો ખબર પડી તમને આ ગીતમાં, સમજૂતીમાં? હવે આપણે એક્ટિવિટી 2 શીખીશું. તો ચોપડી પાના નંબર 18 પર એક્ટિવિટી 2 સાંભળો અને મોટેથી વાંચો. મિસ્ટર સુરેશ પટેલ અ ફાર્મર 15 યર્સ. તો મિસ્ટર સુરેશ પટેલ અ ફાર્મર 15 યર્સ. તો શ્રી સુરેશ પટેલ ફાર્મર એટલે ખેડૂત. ફાર્મર એટલે ખેડૂત. તે ખેડૂત છે, તે 50 વર્ષના છે. મિસિસ સુરિયા પટેલ અ હોમમેકર. હોમમેકર એટલે ગૃહિણી. હોમમેકર એટલે ગૃહિણી. શ્રીમતી સુનિયા પટેલ ગૃહિણી છે, તે 49 વર્ષના છે. ને રીતેશ, તો રીતેશ એન આર્ટિસ્ટ 25 યર્સ. રીતેશ આર્ટિસ્ટ એટલે કલાકાર. તો રીતેશ કલાકાર છે, તે 25 વર્ષનો છે. જે ચિત્ર દોરે એને કલાકાર કહેવાય. આપણે ગુજરાતીમાં 7મા પાઠ ભણી ગયા કલાકાર વિશે, કલાકાર વિશે. આર્ટિસ્ટ એને ઇંગ્લિશમાં એને આર્ટિસ્ટ કહેવાય. તો એ કલાકાર છે, ચિત્ર દોરે છે, મૂર્તિ બનાવે એવું. હવે રીતા અ રીતા અ ટીચર્સ 22 યર્સ. તો રીતા ટીચર એટલે શિક્ષક. રીતા શિક્ષિકા છે, તે 22 વર્ષની છે. તો એમના વિશે વાક્યો આપેલા છે. ખાલી આ સમજૂતી હતી, હવે એમના વિશે વાક્યો આપેલા છે. એ તમારે, હું એનું ભાષાંતર કરીશ. તો તમે આ વિડીયો વારે વારે જોઈ અને ભાષાંતરનું તમે સમજ મેળવજો બાળકો. આઈ એમ સૂર્યા પટેલ. હું સૂર્યા પટેલ છું. આઈ એમ અ હોમમેકર. હોમમેકર એટલે ગૃહિણી. તો હું એક ગૃહિણી છું. આઈ એમ 49 યર્સ ઓલ્ડ. આઈ એમ 49 યર્સ ઓલ્ડ. હું 49 વર્ષની છું. સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ. હસબન્ડ એટલે પતિ. તો સુરેશ પટેલ મારા પતિ છે. હી ઇઝ અ ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. તો તે ખેડૂત છે. તેઓ એક ખેડૂત છે. હી ઇઝ 15 યર્સ ઓલ્ડ. તે 50 વર્ષના છે. તેઓ 50 વર્ષના છે. આઈ હેવ અ સન એન્ડ અ ડોટર. આઈ હેવ અ સન એન્ડ અ ડોટર. મારે એક દીકરો અને એક દીકરી છે. સન એટલે દીકરો અને ડોટર એટલે દીકરી. તો મારે એક દીકરો અને એક દીકરી છે. માય સન નેમ ઇઝ રીતેશ. તો મારા દીકરાનું નામ રીતેશ છે. હી ઇઝ એન આર્ટિસ્ટ. તે એક કલાકાર છે. હી ઇઝ
35 વર્ષનો છે. માય ડોટર્સ નેમ ઇઝ રીટા, તો મારી દીકરીનું નામ રીટા છે. સી ઇઝ અ ટીચર, ટીચર એટલે શિક્ષિકા, તે એક શિક્ષિકા છે. સી ઇઝ 22 યર્સ ઓલ્ડ, તે 22 વર્ષની છે. તો ફરી એ પકડો વાંચું છું એટલે તમે એનો ધ્યાનથી સાંભળજો. આઈ એમ સૂર્યા પટેલ, આઈ એમ અ હોમ મેકર, આઈ એમ 59 યર્સ ઓલ્ડ, સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, હી ઇઝ અ ફાર્મર, હી ઇઝ 15 યર્સ ઓલ્ડ, આઈ હેવ અ સન એન્ડ અ ડોટર, માય સન નેમ ઇઝ રિતેશ, હી ઇઝ એન આર્ટિસ્ટ, હી ઇઝ 25 યર્સ ઓલ્ડ, માય ડોટર્સ નેમ ઇઝ રીટા, સી ઇઝ અ ટીચર, સી ઇઝ 22 યર્સ ઓલ્ડ. તો એનું ભાષાંતર કરું છું, બાળકો સાંભળજો. હું સૂર્યા પટેલ છું, હું એક ગૃહિણી છું, હું 49 વર્ષની છું, સુરેશ પટેલ મારા પતિ છે, તેઓ એક ખેડૂત છે, તેઓ 50 વર્ષના છે, મારે એક દીકરો અને એક દીકરી છે, મારા દીકરાનું નામ રિતેશ છે, તે એક કલાકાર છે, તે 25 વર્ષનું છે, મારી દીકરીનું નામ રીટા છે, તે એક શિક્ષિકા છે, તે 22 વર્ષની છે. નીચે આપેલું છે કોષ્ટકમાં આપેલા શબ્દો માટે મોટેથી બોલો, જોડીમાં કામ કરીને તે શબ્દો ફકરામાં શોધો, તેની નીચે લીટી કરો. ફકરામાં કરવાનું છે સુરેશ પટેલ 15 યર્સ એ ફાર્મર, બરોબર. સૂર્યા પટેલ 49 યર્સ હોમ મેકર, રીતેશ 25 યર્સ એન્ડ આર્ટિસ્ટ, રીટા 22 યર્સ અ ટીચર. એ તમારે આ પ્રકરણમાં હોય તેની નીચે લીટી કરવાની છે. સુરેશ પટેલ હોય ત્યાં લીટી કરવાની, પછી ફાર્મર હોય ત્યાં લીટી કરવાની. હવે એક્ટિવિટી 3, ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ યા નો ના ખાનામાં ખરાની નિશાની બતાવો. તો ક્રમ આપેલા છે, એ આપેલો છે આઈ સુરેશ મેરી, સુરેશભાઈ મેરીડ છે, તો યસ, તો યસના ખાનામાં લીધી કરવાની. પહેલામાં યશના ખાનામાં લીધી કરવાની. પછી બીજું છે ઈ સૂર્યા ધ વાઈફ, તો યસ. બીજામાં પણ યશમાં સાચું કરવાનું. ઈ સુરેશ ધ સર, તો સુરેશ છોકરો છે ના, તો ત્રીજું નોમાં રીતે કરવાનું, સાચું કરવાનું. ત્રીજું નોમાં સાચું કરવાનું. ચોથું આ રીતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન, તે બાળકો છે, રીતેશ અને રીટા બાળકો છે, તો યસ. ચોથામાં યસમાં સાચું કરવાનું. પાંચમું આ સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન, તો નો, સુરેશ અને રીટા બાળકો છે, નો, સુરેશ તો બાળક નથી પણ રીટા બાળક છે, એટલે નો આવે. તો પાંચમું નો માં સાચું કરવાનું. એક્ટિવિટી 4, નીચે સપાટી, નીચે
નીચે શબ્દ જોડી આપેલી છે તે માટે બોલો. આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષરો લખો. ફાધર, ફાધર એટલે પિતા. હસબન્ડ એટલે પતિ. એસ ઓ એફ ટી એચ આર, ફાધર એટલે પિતા. એચ યુ એસ બી એ એન ડી, હસબન્ડ એટલે પતિ. એસ ઓ એન, સન એટલે પુત્ર. બી આર ઓ ટી એચ ઈ આર, બ્રધર એટલે ભાઈ. યુ એન સી એન ઈ, અંકલ એટલે કાકા, માસા, ફુવા. જી આર એ એન ડી, એફ એ ટી એચ ઈ આર, ગ્રાન્ડફાધર એટલે દાદા. બી ઓ વાય, બોય એટલે છોકરો. એમ ઈ પી એચ ઈ ડબલ્યુ, નેફ્યુ એટલે બત્રીજો અથવા તો ભાણો. એમ ઓ ટી એચ ઈ આર, મધર એટલે માતા. ડબલ્યુ આઈ એફ ઈ, વાઈફ એટલે પત્ની. બી એ યુ જી એચ ટી ઈ આર, ડોટર એટલે દીકરી. એસ આઈ એસ ટી ઈ આર, સિસ્ટર એટલે બહેન. એ યુ એન ટી, આંટ એટલે કાકી, માસી, ફોઈ. જી આર એ એન ડી, એમ ઓ ટી એચ ઈ આર, ગ્રાન્ડ મધર એટલે દાદી. જી આઈ આર એન, ગર્લ એટલે છોકરી. એન આઈ ઈ સી ઈ, નીસ એટલે ભત્રીજી અથવા ભત્રીજી અને વાણી. તો બાજુમાં પાના નંબર 19 પર બાળક અથવા છોકરી કોઈ પાના નંબર 19 પર જોવાનું. કુકુરતા મૂળાક્ષરો લખવાના છે. એમ ખાલી જગ્યા ટી એચ ઈ આર, તો શું આવશે? એમ ઓ એટલે શું બને? મધર. ત્યાં ડબલ્યુ આઈ ખાલી જગ્યા ઈ, તો ડબલ્યુ આઈ એફ ઈ, તો ફાઈ. ડી એ યુ જી એચ ખાલી જગ્યા ઈ આર, તો શું બનશે? ડોટર બનશે. શું બનશે? તો વચ્ચે શું આવશે? ટી આવશે. એસ આઈ ખાલી જગ્યા, ખાલી જગ્યા ઈ આર, તો સિસ્ટર. સિસ્ટર સ્પેલિંગ શું થાય? એસ આઈ એસ, શું મૂકવાનું છે એમાં? એસ અને ટી. એ યુ એન ટી, એ ટી મૂકવાનું છે. ગ્રાન્ડ મધર, તો શું આવશે? એમ ખાલી જગ્યા, ખાલી જગ્યા, તો એમ ઓ અને ટી, ગ્રાન્ડ મધર. પછી ગર્લનો જી આઈ આર ખાલી જગ્યા, તો શું આવશે? એમ. એન આઈ ઈ ખાલી જગ્યા ઈ, તો શું આવશે વચ્ચે? સી. ખાલી જગ્યા એ ઈ એચ ઈ આર, તો શું આવશે? ફાધર, તો એફ આવશે અહીંયા. પછી એચ યુ એસ ખાલી જગ્યા એ એન ડી, તો વચ્ચે શું આવશે? હસબન્ડ, તો બી આવશે. એસ ખાલી જગ્યા એન, તો વચ્ચે શું આવશે? એસ ઓ એન, તો વચ્ચે શું આવે? ઓ, તો સન બને. ખાલી જગ્યા આર, ખાલી જગ્યા, ખાલી જગ્યા એચ ઈ આર, તો બ્રધર નો સ્પેલિંગ બી. પછી આર લખેલો છે, પછી ઓ અને ટી આવશે. યુ એન ખાલી જગ્યા, ખાલી જગ્યા ઈ, તો યુ એન લખેલું છે. પછી સી અને એલ આવશે, તો અંકલ બને. પછી ગ્રાન્ડ ફાધર, જી આર એ એન ડી, ગ્રાન્ડ ખાલી જગ્યા એ ટી એચ ઈ આર, તો ફાધર નો એફ આવશે. ગ્રાન્ડ ફાધર, ખાલી જગ્યા, ખાલી જગ્યા વાય, તો હોય ડી ઓ આવશે અહીંયા. પછી એ ઈ ખાલી જગ્યા એચ ઈ એચ ઈ ડબલ્યુ, તો વચ્ચે શું આવશે? પી આવશે. હવે એક્ટિવિટી 5, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષરો ઓળખો. અ ગ્લાસ, અ સિસ્ટર, ધ સન, અ ડસ્ટર અને બિસ્કિટ. શું છે?
ગ્લાસ, ગ્લાસ એટલે પ્યાલો, અસિસ્ટર એટલે બહેન, દસન એટલે સૂર્ય, અડસ્ટર એટલે ડસ્ટર, પોસાફ કરવાનું ડસ્ટર, અ બિસ્કીટ એટલે બિસ્કીટ. તો એ પાના ઉપર કેટલા એસ છે એ શોધીને લખવાનું છે તમારે. તો કેટલા એસ છે ગણો, 1, 2, 3, 4, 5, 6 અને 7. તો ત્યાં નીચે એસ કરી 7 લખી નાખવાના. હવે તે ટેપનું, અ ફ્રોગ, ફ્રોગ એટલે ફ્રોગ, અ ફોગ, ફોગ એટલે બેડકો, અ ફીસ, ફીસ એટલે માછલી, અ ફિંગર, ફિંગર એટલે આંગળીઓ, અને અ ફેન, ફેન એટલે પંખો. તેથી 6 નીચે આપણે પ્રશ્નના આધારે જોડીમાં વાર્તાલાપ કરવો એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે, પછી બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે. તો એને બી એ રીતે લખવાનું છે, હુ ઇઝ યોર ફાધર, હુ ઇઝ યોર ફાધર, તારા પિતા કોણ છે. તો તમારે તમારે જવાબ આપવાનો છે તમારા પપ્પાનું નામ. ગમે તે મુકેશભાઈ ઇઝ માય ફાધર, તો તમારા પિતાનું નામ હોય એ લખવાનું છે એ બાળકો. પછી બીજું છે, વોટ ઇઝ હી, તેઓ શું છે. તો હી ઇઝ એન અથવા એટલે જે નોકરી કરતા હોય એના વિશે, ડોક્ટર, એન્જિનિયર, પોલીસમેન, પોસ્ટમેન જે હોય એ તમારે અહીંયા લખવાનું છે. પછી ત્રીજું, હાઉ ઓલ્ડ ઇઝ હી, તેઓ કેટલા વર્ષના છે. તો તમારા પપ્પા કેટલા વર્ષના છે એ ઉંમર તમારે લખવાની છે અહીંયા. હી ઇઝ ખાલી જગ્યાએ યર્સ ઓલ્ડ, તો જેટલા વર્ષના હોય એ તમારે એ ખાલી જગ્યામાં લખવાનું છે. ચોથું, હુ ઇઝ યુઅર મધર, હુ ઇઝ યુઅર મધર, તમારી માતા કોણ છે. તો ખાલી જગ્યા ઇઝ માય મધર, તો તમારી મમ્મીનું નામ લખવાનું છે મીરાબેન, ગમે તે જે તમારી મમ્મીનું નામ હોય, હીરાબેન, રીતાબેન જે હોય, ખાલી જગ્યા ઇઝ માય મધર, તો રીતાબેન ઇઝ માય મધર, મીનાબેન ઇઝ માય મધર, એ તમારી મમ્મીનું અહીંયા નામ લખવાનું છે. વોટ ઇઝ સી, તેઓ શું છે. તો સી ઇઝ એ એન ખાલી જગ્યા, તો નોકરી કરતા ટીચર હોય તો ટીચર લખવાનું, ઘરે કામ કરતા તો હોમ મેકર લખવાનું. હાઉ મેની હાઉ ઓલ્ડ ઇઝ સી, હાઉ ઓલ્ડ ઇઝ સી, તેઓ કેટલા વર્ષના છે. તો તમારી મમ્મીને જેટલી વર્ષ થયા હોય, 38 યર્સ કે 41 યર્સ જે થયા હોય તમારે લખવાના છે. પછી સાતમું, હાઉ મેની બ્રધર્સ હેવ યુ, તેઓ કેટલા, તારે કેટલા ભાઈ છે. તો આઈ હેવ ખાલી જગ્યા બ્રધર્સ, તો 1, 2, 3 જેટલા ભાઈ હોય એ તમારે અહીંયા લખવાનું છે. પછી આઠમું, હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ, તો તમારે કેટલી બહેન છે. તો એક બહેન હોય તો 1 લખવાનું, 2 હોય તો 2 લખવાનું, જેટલી બહેન હોય. આઈ હેવ ખાલી જગ્યા સિસ્ટર, તો આઈ હેવ 1 સિસ્ટર, આઈ હેવ 2 સિસ્ટર. વોટ આર ધીયર નેમ્સ, તેઓના નામ શું છે. તો તમારા ભાઈ કે બેન જે હોય એના નામ લખવાના છે. ધીયર નેમ્સ આર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, તો તમારે જે ભાઈના કે બહેનના નામ હોય એ તમારે એ ખાલી જગ્યામાં લખવાના છે બાળકો. એક્ટિવિટી 7, મૂળાક્ષરો ઓળખવાના છે. અ વોર્ડ એટલે પાટિયું, અ ડોટર એટલે દીકરી, અ ડોંકી, ડોંકી એટલે ગધેડો, અ વિન્ડો, વિન્ડો એટલે બારી, અ ડોર, ડોર એટલે બારણું. તો આમાં ડી કેટલા છે એ શોધીને તમારે લખવાનું છે. એવી રીતે જીનો, તો અ ગ્લાસ, ગ્લાસ એટલે પ્યાલો, અ ગર્લ, ગર્લ એટલે છોકરી, અ વાવા, વાવા એટલે જામફળ, એન્ડ ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી,
અને અ ટાઈગર, ટાઈગર એટલે વાઘ. વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. આપણા પાઠક ગુજરાતીમાં આપણે ત્યાં દેડકા વાળી શીખી ગયા છો ને, પીલો, ઉંદર, દેડકો એ બધું પહેલા પાઠમાં એ પરથી આ વાર્તા અહીંયા છે ઇંગ્લિશમાં, એ આપણે આજે શીખીશું. ધ બોટ, બોટ એટલે કોડી, અ ડ્રોગ, અ ચીક, અ માઉસ, એન્ડ અ લેડી બર્ડ ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક. અ ફોર, અ ચીક, અ માઉસ, એન્ડ એટલે એક ડેડકો, એક પક્ષીનું બચ્ચું, એક ઉંદર અને એન્ડ એટલે કીડી, એક કીડી. અ લેડી બર્ડ ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક. અને એક લેડી બગ એટલે માંકડ, કહ્યું છે આપણે લેડી બગ એટલે માંકડ. અને એક માંકડ આઉટ ફોર અ વોક, બધા ફરવા ગયા. એક ડેડકો, એક પક્ષીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક માંકડ, બધા ફરવા ગયા. સૂન દે કેમ ટુ ધ બેન્ક ઓફ અ રિવર. સૂન ધ કેમ ટુ ધ બેન્ક ઓફ અ રિવર. રિવર એટલે બેન્ક એટલે કિનારો, રિવર એટલે નદી. તો થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. હવે તો પકડો, બોલું છું આગળ પહેલો જો. A frog, a chick, a mouse, and a ladybug all went out for a walk. Soon they came to the bank of a river. એક લેડકો, એક પક્ષીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક માંકડ, બધા ફરવા ગયા. થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. લેટ અસ જમ્પ એન્ડ સ્વિમ. લેટ અસ જમ્પ, સ્વિમ એટલે તરવું અને જમ્પ એટલે કૂદવું. તો લેટ અસ જમ્પ એન્ડ સ્વિમ, ચાલો કૂદી કૂદીને તરીએ. સેટ ધ ફોગ, ડેડકો બોલે, ફોગ એટલે ડેડકો. સેટ ધ ફોગ, ફોગ એટલે ડેડકો બોલ્યું. એન્ડ ઇટ જમ્પ ઇન ટુ ધ વોટર, અને તે પાણીમાં કૂદ્યો. ફરી એનું ભાષાંતર કરું છું, તમને ફરી સમજાવું. લેટ અસ જમ્પ એન્ડ સ્વિમ, સેટ ધ ફ્રોગ, એન્ડ ઇટ જમ્પ ઇન ટુ ધ વોટર, ચાલો કૂદીને તરીએ. ડેડકો બોલ્યો અને તે પાણીમાં કૂદ્યું. બીજો પકડો છે, બટ વી કેનોટ સ્વિમ. બટ વી કેનોટ સ્વિમ, પણ અમે તરી શકતા નથી. સાવડીટ ધ ચીક, સાવડીટ ધ ચીક, ચીક એટલે પક્ષીનું બચ્ચું. સાવડીટ ધ ચીક, ધ માઉસ, ધ એન્ડ ધ લેડીબગ, પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માંકડ બોલી ઉઠ્યા. શું બોલી ઉઠ્યા? પણ અમને તરી શકતા નથી. આપણે ગુજરાતીમાં કહીએ છીએ, પણ અમને તરતા આવડતું નથી, એવું બોલે છે ને ઉંદર, પક્ષીનું બચ્ચું, ડેડકો, આ ઉંદર, કીડી, ભમરો અને પક્ષીનું બચ્ચું, એ બધા બોલે છે ને અમને તરતા આવડતું નથી, એવી જ આખા ઇંગ્લિશમાં વાર્તા આપેલી છે. બટ વી કેનોટ સ્વીમ, સાવડીટ ધ ચીક, ધ માઉસ, ધ એન્ડ ધ
ધ લેડીબર્ડ, પણ અમે તરી શકતા નથી. પક્ષીનું બચ્ચું ઉંદર કીડી અને માકડ બોલી ઉઠ્યા. ડ્રાવ ડ્રાવ કુક ક્રો 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 ધ ફ્રોગ લાફ, ક્રોક ક્રો ક્રો ધ ફ્રોગ લાફ. ડ્રાવ 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 લેડકો હસ્યો, લાફ એટલે હસવું, લેડકો હસ્યો. યુ આર હોપલેસ, હોપલેસ એટલે નકામા, હોપલેસ એટલે નિરાશાજનક અથવા તો નકામા, તો હોપલેસ એટલે નકામા, તમે નકામા છો. હી સેડ એન્ડ લાફ્ડ અગેન, હી સેડ એન્ડ લાફ્ડ અગેન, તે બોલ્યો અને ફરીથી હસ્યો. ધ ચી ધ માઉસ ધ એન્ડ એન્ડ ધ લેડીબર્ડ, લેડીબર્ડ ડીડ નોટ લાઈક ઈટ. ધ ચી ધ માઉસ ધ એન્ડ એન્ડ ધ લેડીબર્ડ ડીડ નોટ લાઈક ઈટ. પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહી. દેશે તેઓ બોલ્યા. નાવ વોટ વિલ, નાવ વોટ વિલ ડુ, નાવ વોટ વિલ વી ડુ, હવે આપણે શું કરીશું. ધ ચીપ ધ માઉસ ધ એન્ડ એન્ડ ધ લેડીબર્ડ ડીડ નોટ લાઈક ઈટ. ધી સેડ નાવ વોટ વિલ વી ડુ, પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં. તેઓ બોલ્યા, હવે આપણે શું કરીશું. ધે થોટ એન્ડ થોટ, તેમને ખૂબ વિચાર્યું. થોટ એટલે ભૂતકાળમાં શું કહેવાય, થોટ વિચાર્યું, તો ભૂતકાળ થાય વિચાર્યું. હે થોટ એન્ડ થોટ, તેમને ખૂબ વિચાર્યું. એન્ડ ધેન ધે ડીડ ધીસ, એન્ડ ધેન ધે ડીડ ધીસ, અને પછી તેમણે આ કર્યું. They thought and then they did this. તેમણે ખૂબ વિચાર્યું અને પછી તેમણે આ કર્યું. ધ ચીપ વેન્ટ અવે એન્ડ સૂન, ધ ચીપ વેન્ટ અવે એન્ડ સૂન કેમ બેક વિથ અ લીટ. પક્ષીનું બચ્ચું ગયું અને થોડી જ વારમાં એક પાંદડું પાંદડા સાથે પાછું આવ્યું. લીફ એટલે પાંદડું, લીફ એટલે પાંદડું. ધ ચીપ વેન્ટ અવે એન્ડ સૂન કેમ બેક વિથ અ લીફ, પક્ષીનું બચ્ચું ગયું અને થોડી જ વારમાં એક પાંદડા સાથે પાછું આવ્યું. ધ માઉસ કેમ, ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ, ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ, ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યું. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ, ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યું. ધ એન્ટ બ્રોટ અ સ્ટ્રો, કીડી એક તણખલો લાવી. ધ એન્ટ બ્રોટ અ સ્ટ્રો, કીડી એક તણખલો લાવી. એન્ડ ધ લેડીબર્ડ બ્રોટ અ લોંગ piece of thread.
થ્રેડ એટલે દોરો, લોંગ એટલે લાંબો, અને પીસ એટલે ટુકડો. તો એન ધ લેબર બ્રોડ અ લોંગ પીસ ઓફ થ્રેડ, અને માકડ દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો. ધે યુઝડ ધ લીફ, ધ યુઝડ ધ લીફ, તેમને પાંદડાનો, ધ પીસ ઓફ વુડ લાકડાના ટુકડાનો, ધ સ્ટ્રો એન્ડ ધ પીસ તણકલાનો, અને ઓફ થ્રેડ એન્ડ મેડ અ બોટ દોરાના ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. ધે યુઝડ ધ લીફ, ધ પીસ ઓફ વુડ, ધ સ્ટ્રો એન્ડ ધ પીસ ઓફ થ્રેડ એન્ડ મેડ અ બોટ. બોટ એટલે હોડી, લીફ એટલે પાંદડું, ઓફ વુડ એટલે ટુકડો લાકડાનો ટુકડો, સ્ટ્રો એટલે તણકલો, થ્રેડ એટલે દોરો એન્ડ મેડ એટલે ઉપયોગ, અને બોટ એટલે હોડી. તો ધ યુઝડ ધ લીફ, ધ પીસ ઓફ વુડ, ધ સ્ટ્રો એન્ડ ધ પીસ ઓફ થ્રેડ એન્ડ મેડ અ બોટ, તેમને પાંદડાનો, લાકડાના ટુકડાનો, તણકલાનો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. ધે પુટ ઇટ વિન ટુ, ધે પુટ ઇન ટુ ધ વોટર, તેમને તે પાણીમાં મૂકી. જમ્પ ઓન ઇટ એન્ડ ધ બોટ મૂવડ, તેમાં કૂદ્યા અને હોડી ખસી. ધે પુટ ઇટ ઇન ટુ ધ વોટર, જમ્પ ઓન ઇટ એન્ડ ધ બોટ મૂવડ, તેમને તે પાણીમાં મૂકી તેમાં કૂદ્યા અને હોડી ખસી. ધે ઓલ ડાન્સ એન્ડ સેંગ લાઉડરલી, ધે ઓલ ડાન્સ એન્ડ સેંગ લાઉડરલી, તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. લાઉડરલી એટલે મોટા અવાજે, અને ટુસિંગ એટલે ગાવો, મોટા અવાજે ગાયા. ધે ઓલ ડાન્સ એન્ડ સિંગ લાઉડરલી, તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. ધ ફ્રોગ હર્ડ ધ નોઇઝ, દેડકાએ ઘોઘાટ સાંભળ્યો. ધ ફ્રોગ હર્ડ ધ નોઇઝ, દેડકાએ ઘોઘાટ સાંભળ્યો. ઇટ લેફ્ટ અપ ફ્રોમ ધ વોટર, તેને પાણીમાંથી ઊંચું જોયું. ધ ફ્રોગ બીકેમ હેપી, દેડકો ખુશ થયો. ઇટ ક્રેકલ, તેને તાળી પાડી. ધે ઓલ ડાન્સ એન્ડ સેંગ લાઉડરલી, ધ ફ્રોગ હર્ડ ધ નોઇઝ, ઇટ લેફ્ટ અપ ફ્રોમ ધ વોટર, ધ ફ્રોગ બીકેમ હેપી, ઇટ ક્રેકલ, તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. દેડકાએ ઘોઘાટ સાંભળ્યો, તેને પાણીમાંથી ઊંચું જોયું. દેડકો ખુશ થયો, તેને તાળી પાડી. હવે એક્ટિવિટી 9, વાક્યો જાતે લખવાના છે, વાક્યો એમ બોલું છું, લેસનમાં તમને આપીશ ત્યારે લખજો, ખાલી ત્યારે હું બોલી જ નાખું છું. લેફ્ટ જમ્પ એન્ડ સ્વિમ, બીજું વે કનેક્ટ સ્વિમ, ધ ફ્રોગ લેફ્ટ, વોટ વિલ વી ડુ, ધે અલ ડાન્સ એન્ડ સિંગ, ડાન્સ એન્ડ સિંગ, ધ ફ્રોગ હેપી, ઇટ ક્રેક.
દસ એક્ટિવિટી દસ માં શું છે કે મૂળાક્ષરો ઓળખો અને ગોળ આપ્યું છે એમાં લખવાનું છે એક મૂળાક્ષરો કયા મૂળાક્ષરો આવે છે તો આ જે કેસરી કલરના લાલ કલરથી લખેલું છે ને એમ તો આમાં એ લખવાનું છે પછી આમાં એચ લખવાનો છે નીચે કે લખવાનો છે અને ચોથામાં આ લખવાનો છે અમંકી અમેજ અનોજ અમનાના અભેન પછી એચ નો અહાઉસ અમેજ અટીચિયર અચિયર અને અહોર્સ એવી રીતે કે નો અપીકો અડોલકી અમંકી અકાઈ આનો આગુ અડે અકાર અક્લાસરૂમ એરોપ્લેન એન એરોપ્લેન અને અકાર હવે એક્ટિવિટી 11 વાક્યો બોલો વાંચો અને લખો તો વાક્યો લખવાના છે એ પણ એક્ટિવિટી 11 કે તમને નોર્મલ નિશાનમાં હું લખી આપીશ ધીસ ઇઝ અ બ્લુ કાઈટ ધ મંકી હેઝ અ લોંગ ટેલ ટેલ એટલે પૂંછડી વાંદરાની પૂંછડી લાંબી છે ધ હોર્સ અ વ્હાઇટ ઘોડો સફેદ છે અ બિગ કેટ એન્ડ સ્મોલ રેટ અ સ્મોલ વિથ માય નોઝ અને એક્ટિવિટી 12 એક્ટિવિટી 12 જોડીમાં કામ કરો નીચે ના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો લખો તો એ લખેલું છે કે એપલ એ રીતે શબ્દો થાય છે બીજ એક અટલ વિકમળ બીજ શ્રવણ માનવ માણસ બિલાડી ડિસેમ્બર ઇંગ્લિશ ઇતિહાસ જિજ્ઞેસ હાજી હા જીવન જીવ કેળું કેરી ઓપરેશન પિતાંબર દીપિકા આર પાર ચપટી કપટી યુવરાજ પરાયુ વિશાળ માનવ માનવી અને યરો વાયરો વાયરો એવા બીજા અહીંયા શબ્દો આપ્યા છે ઓળખીને લખો તો એ કયા શબ્દો છે હિમાલયા દિલ્હી કુતુબ મિનાર જામનગર તારાપુર તાપી ફતેસાગર પાવાગઢ શેત્રુંજય નર્મદા મહીસાગર સુરેન્દ્રનગર સાપુતારા લોનાવાડા અને જૂ એક્ટિવિટી 13 વાર્તા આપણે શીખવાની છે જમ્બો મોટીસ મોન્ટી જમ્બો મીટસ મોન્ટી તો જમ્બો મોન્ટીને મળે છે ચલો આપણે આગળ વાર્તા ભણીએ બમ બમ બુમરા બુમ બુમરા બુમરા બમ I have come a long way with my little drum. Bum bum bumra bum, bumra bumra bum. I have come a long way with my little drum. So, bum bum bumra bum, bumra bumra bum. Who lambe thi aavyo chu? મારા નાના ડ્રમ સાથે લોંગ એટલે લાંબો હું લાંબેથી આવ્યો છું મારા નાના ડ્રમ સાથે જૂન જૂન જૂનરા જૂન જૂનરા જૂનરા જૂન વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન જસ્ટ ટુ હેવ સમ ફન જૂન જૂન જૂનરા જૂન જૂનરા જૂનરા જૂન વી હેવ કમ અ લોંગ વે જસ્ટ
to have some fun. June, 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 June,
થોડી મજા કરવા. લુક એટ ધ સર્કલ એલિફન્ટ્સ, સર્કસના હાથીઓને જુઓ. શેની વાર્તા છે? સર્કસની વાર્તા છે. તો લુક એટ ધ સર્કસ એલિફન્ટ, તો સર્કસના હાથીઓને જુઓ. ધે આર મમ્બો જમ્બો એન્ડ રમ્બો, ધે આર મમ્બો જમ્બો એન્ડ રમ્બો. તો તે મમ્બો જમ્બો અને રમ્બો છે. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. સ્ટેન્ડ એટલે ઉભા રહેલું, મિડલ એટલે વચ્ચે. તેની જમ્બો વચ્ચે ઉભો છે. હી હેઝ અ ડ્રમ, તેની પાસે ઢોલ છે. ડ્રમ એટલે ઢોલ, તેની પાસે ઢોલ છે. હી ઇઝ વેરી નોટી, તે બહુ તોફાની છે. ફરી એકવાર બોલું છું, તમે સાંભળજો બીજી વાર. લુક એટ ધ સર્કલ્સ એલિફન્ટ્સ, ધે આર મમ્બો જમ્બો એન્ડ રમ્બો. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, હી એટ અ ડ્રમ, હી ઇઝ વેરી નોટી. સર્કસના હાથીઓને જુઓ, તે મમ્બો જમ્બો અને રમ્બો છે. જમ્બો વચ્ચે ઉભો છે, તેની પાછળ ઢોલ છે, તે બહુ તોફાની છે. નાઉ ધ સર્કસ ઇઝ ઓવર, જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ, હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. હી ઇઝ હંગ્રી, હી વોન્ટ સમ ફૂડ. હા, ધેર આર સમ નાઇસ બનાનાસ, બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. નાઉ ધ સર્કસ ઇઝ ઓવર, હવે સર્કસ પૂરું થયું છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ, તે જમ્બો તંબુમાં છે. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ, તે તંબુમાંથી જોવે છે. હી ઇઝ હંગ્રી, તે ભૂખ્યો છે. તેને હી વોન્ટ સમ ફૂડ, હા તેને કંઈ ખાવાનું જોઈએ છે. હા, ધેર આર સમ નાઇસ બનાના, સરસ બનાના છે, સરસ કેળા છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ, પણ જમ્બોને તે કઈ રીતે મળશે? નાઉ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ, નાઉ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી, ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી, બધા શાંતિથી સૂતા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ, જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, તેને ઘંટડીઓ પકડી રાખી છે. અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ
every world. Otherwise, the lorries will wake up every world. નહીતર તેનો અવાજ બધાને જગાડશે. ન્યુ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. હવે જમ્બો કેરાના એક ઊંચા ઝાડની ખૂબ નજીક છે. હી લવ્સ બનાનાઝ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. હી લવ્સ બનાનાઝ એન્ડ હી હંગ્રી ટુ. તેને કેળા ખૂબ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ. ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ. ઓ હવે જમ્બો શું કરી રહ્યો છે. હી કેનોટ રીચ ધ બનાના. હી કેનોટ રીચ ધ બનાના. તે કેળા સુધી પહોંચી શકતો નથી. ધે આર સો હાઈ. તે કેટલા ઊંચે છે. ધે આર સો હાઈ. તે કેટલા ઊંચે છે. હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ. તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. હી ઇઝ શેકિંગ ટ્રી હાર્ડ. તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. હી થિંક્સ ધ બનાનાઝ વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. હી થિંક્સ ધ બનાનાઝ વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. તેને લાગે છે કે કેળા ઝાડ ઉપરથી નીચે પડશે. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. પણ કેળાના ઝાડ પર કોણ સૂતું છે. વેર ઇટ ઇઝ અ મંકી. વેર ઇટ ઇઝ અ મંકી. તે વાંદરો છે. મંકી એટલે વાંદરો. તે વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બોને વાંદરો દેખાતો નથી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. તે ખૂબ જોરથી ઝાડ હલાવે છે. જમ્બો હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. તે ખૂબ જોરથી ઝાડ હલાવે છે. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. જુઓ વાંદરો નીચે પડી રહ્યો છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ ઓન ટોપ ઓફ જમ્બો હેડ. રાઇટ ઓન ટોપ ઓફ જમ્બો હેડ. બરાબર જમ્બોના માથા પર. રાઉન્ડ ઓન રાઇટ ઓન ટોપ ઓફ જમ્બો હેડ. બરાબર જમ્બોના માથા પર. જમ્બો સાઉથ એન્ડ લાફ. જમ્બો સાઉથ એન્ડ લાફ. જમ્બો બૂમ પાડે છે અને હસે છે. ધે બીકમ ફ્રેન્ડ્સ. તેઓ મિત્રો બની જાય છે. જમ્બો સાઉથ એન્ડ લાફ. ધે બીકમ ફ્રેન્ડ્સ. જમ્બો બૂમ પાડે છે અને હસે છે. તેઓ મિત્રો બની જાય છે. હવે એક્ટિવિટી 14. તમારા આ અભિનય ગીત છે. અભિનય ગીત કરવાનું છે. હવે કમ લિટલ ચિલ્ડ્રન.
Come little children, આવો નાના બાળકો. Come to me, આવો મારી પાસે. Come little children, come to me, આવો નાના બાળકો, આવો મારી પાસે. We will learn English. We will learn English. આપણે અંગ્રેજી શીખીશું. We will sing. We will sing. આપણે ગાઈશું. We will dance. આપણે નાચીશું. We will dance. આપણે નાચીશું. But only in English. But only in English. પણ ફક્ત અંગ્રેજીમાં. Come little children. આવો નાના બાળકો. Clap, clap, clap. તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. Now little children. Now little children. હવે નાના બાળકો. Tap, tap, tap. Tap, tap, tap. Dance in a circle. Dance in a circle. વર્તુળમાં ગાઓ. Round and round. Go, 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 go. Then jump, dear children. Then jump, dear children. પછી કૂદો વાલા બાળકો. And sit on the ground. And sit on the ground. અને નીચે બેસી જાઓ. બાળકો, આપણે આ ઇંગ્લિશના અભ્યાસક્રમ પ્રથમ સત્રનો પૂરો થઈ ગયો છે બાળકો. તો યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 3 આજે ભણ્યા છીએ. યુનિટ 1 અને 2 પહેલા ભણી ગયા છીએ. તો બધું આ લેસન તમારી નોટમાં, યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 3 નું લેસન નોટમાં કરજો બાળકો. અને આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ બતાવજો. અને ના ખબર પડે તો વિડીયો વારે વારે જોજો. અને અમુક કાવ્યો છે જે મેં પહેલી એક્ટિવિટી પહેલી અને એક્ટિવિટી 14 કાવ્યો માટે કર્યું.